તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે. બારડોલી નગરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભરવાડ, વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગરના સ્ટેશન રોડ, જેપીનગરમાં પાણી ભરાયું છે. ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી. વરસાદી પાણી ભરાતા વાહનો પાણીમાં ખુટકાયા હતા. ગુજરાત સરકારના હવામાન ખાતાએ આપ્યું છે યલો એલર્ટ દક્ષિણ ગુજરાત પર. વાત કરીએ સુરત જિલ્લાની, સુરત જિલ્લાના બારડોલી નગરની અંદર આ ધોધમાર વરસાદને પગલે હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ બારડોલી નગરના વોર્ડ નંબર 4 ની અંદર આવેલ જેપી નગર, ભરવા વસાહત વિસ્તાર તેમજ આશાપુરી વિસ્તારની અંદર વરસાદી પાણીનો ભરાવાથી લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ લોકોને ઘૂંટણ સમા પાણી પણ ભરાવા પામ્યા છે. અને હાલ બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે કે જે પાલિકા એની સામાન્ય સભાઓમાં પ્રી મોન્સૂન કામગીરીને અનેક એજન્ડાઓ પાસ કરતી હોય છે, પરંતુ એજન્ડાઓ પણ માત્ર કાગળ ઉપર રહ્યા છે. દ્રશ્ય ચોક્કસપણે કહી જાય છે કે નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. આ દુકાનની અંદર પણ પાણી ભરાયા છે, તો ક્યાંક ને ક્યાંક લોકોની ગાડીના ટાયર પણ ડૂબી જાય છે એટલા પાણી જોવા મળ્યા છે. અને જેપી નગરના જે ઘરનાઓ જે ખારી છે, ખારીની પાછળના બાકી લોકોના ઘરની અંદર પણ હાલ પાણીએ પ્રવેશ કર્યું છે. તો આપણી સાથે સ્થાનિક છે, તેની સાથે વાતો કરીશું. જે આ વરસાદી પાણી ભરાય છે, ચૂંટાઈ રહ્યો, તમારો કોઈ વાળ આવ્યા છે, શું કહેશો? કોઈ વાળ વાળો આવ્યું છે વખતે રહેતા છે, તો આ પ્રોબ્લેમ કાયમ નો છે. આ લોકોને કેટલી વખત કીધું તો એ લોકો કોઈ જોવા આવ્યું નથી. કાયમ નો આ પ્રોબ્લેમ નો કોઈ સોલ્યુશન છે નથી એ લોકો પાસે અત્યાર સુધી. શું કહેશો, શું કહેશો? અમારા કોર્પોરેટર બે દર કાઢી છે, દર વર્ષે આટલું પાણી ભરાય છે તો પણ જોવા નથી આવતા. ઘરમાં ભરાય બધા, ને દર ભાઈ પાછળથી પણ ભરાય છે ને આગળથી પણ ભરાય છે પાણી. સ્થાનિકોમાં પણ ભરો ભર છે કે વહીવટી તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિ નગર સેવકો પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની વાહને આવીને ઉભા રહ્યા નથી. અને પ્રી મોન્સૂન કામગીરીના અહેવાલ અહીં જ પ્રાપ્ત થાય છે. ચોક્કસપણે આ દ્રશ્ય કહી જાય છે. કેતન બનાવ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો સુરતના ઓલપાડમાં વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડમાં સતત બીજા દિવસે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. સુરત અને ઓલપાડમાં વરસાદ થઈ રહ્યો છે. સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે, કારણ કે શરૂઆતથી જ સારો એવો વરસાદ થઈ રહ્યો છે. સુરતના ઓલપાડમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને સમગ્ર તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે. સારા વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. જો કે જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા લોકોની હાલાકી પડી. તાપી, વ્યારા, વાલોડ, ડોલવણ સહિત દક્ષિણ ગુજરાતમાં સવારથી જ સવિરત મેઘમહેર થઈ રહી છે. અવિરત રીતે મેઘમહેર થઈ રહી છે. વલસાડના વાપીમાં પણ વરસાદ નોંધાયો છે. તો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ સુરતમાં પણ વરસાદ થયો છે. બારડોલીમાં વરસાદી વાતાવરણના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. વાપીમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તાપી, વ્યારા, વાલોડ, ડોલવણ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદની જોરદાર બેટિંગ ચાલી રહી છે. વરસાદના પગલે વાતાવરણ ઠંડક પ્રસરી ગયું છે. મેઘરાજાએ મન મૂકી વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. વહેલી સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. તાપીમાં, વ્યારા, વાલોડ, ડોલવણમાં પણ
વરસાદી માહોલ જામ્યો છે. તાપીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. વરસાદી પાણી ભરાયા હતા, જોકે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી હતી. જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. છાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, મંકોડિયા, સ્ટેશન રોડ, જમાલપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદ છે. જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા કાવેરી નદીમાં નવા નીરના વધામણા થયા છે. પાવાગઢમાં ધોધમાર વરસાદ અત્યારે સામે આવ્યા છે. સવારથી વરસી રહેલા વરસાદને લઈને પગથિયા ઉપર ખડખડ ઝરણાની જેમ પાણી વહેતા થયા હતા. પગથિયા ઉપર વહેતા પાણીના આનંદ સહેલાણીઓ લઈ રહ્યા છે, અને સાથે માતાજીના દર્શન કરવા માટે પણ સહેલાણીઓ પહોંચી રહ્યા છે. કુદરતના ખોળે અદભુત અને નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ ઉપર જોવા મળ્યા હતા. માચીથી પાવાગઢના ડુંગર પર પાણીનો અદભુત નજારો જોવા મળ્યો હતો. યાત્રાધામ પાવાગઢમાં અત્યારે સહેલાણીઓ મુલાકાત લઈ રહ્યા છે. જોકે સીડીઓમાં પગથિયા પર ખડખડ જેમ ઝરણા વહેતા હોય તેમ પાણી વહ્યું હતું. પાવાગઢથી સંવાદદાતા રાજેશ જોડાઈ ચૂક્યા છે. રાજેશ, પાવાગઢમાં અત્યારે કેવો માહોલ છે અને કેવો વરસાદ થઈ રહ્યો છે? ચોક્કસ, યાત્રાધામ પાવાગઢ છે ત્યાં વહેલી સવારથી જ પાવાગઢ જે ડુંગર છે તે વાદળોની ફોજમાં લપેટાયેલો જોવા મળે છે. સાથે સાથે ધુમ્મસને કારણે એક આહલાદક અને ખુશનુમાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સમયાંતરે જે વાદળો પસાર થઈ રહ્યા છે, જેને લઈને હળવા અને ભારે વરસાદનો પણ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ રવિવાર હોવાથી અને કુદરતી સૌંદર્ય ખેતી વધતું હોવાથી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આજે પાવાગઢ ખાતે ઉમટ્યા છે અને દર્શનાર્થીઓ કુદરતી નજારાની સાથે સાથે માતાજીને દર્શન કરે છે અને ધન્યતા અનુભવતા હાલ જોવા મળી રહ્યા છે. બિલકુલ રાજેશ, આભાર માહિતી બદલ. તો પાવાગઢમાં અત્યારે ખુશનુમા વાતાવરણ છે, સહેલાણીઓ મુલાકાત લઈ રહ્યા છે, સાથે ભક્તો માતાજીના દર્શન કરવા માટે પણ પાવાગઢ ખાતે પહોંચી રહ્યા છે. પાવાગઢમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, નયનરમ્ય દ્રશ્યો પાવાગઢથી સામે આવી રહ્યા છે. તો હાલ સુરતમાં પણ વરસાદ થઈ રહ્યો છે, બારડોલીમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે. બારડોલી નગરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભરવાડ વસાહત આશાપુરી માતાના મંદિર નજીકના સ્ટેશન રોડ જેપીનગરમાં પણ પાણી ભરાયું હતું. સ્ટેશન રોડ જેપીનગરમાં વરસાદી પાણી ભરાયા હતા. સુરતથી મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, અત્યારે સુરતમાં કેવો વરસાદ છે, કેટલું પાણી ભરાયું છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે? કેતન જી, ચોક્કસ થી વાત કરો તો સુરત જિલ્લાના બારડોલી નગર ની અંદર વહેલી સવારથી મેઘો મહેરબાન થવા પામ્યા છે. દર્શન બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરના આશાપુરી માતાના મંદિર, ભરવાડ વસાહત અને જે મુરીદ પેલેસ ના માર્ગ અને રેલવે અંડરપાસ ની અંદર બે કલાકના અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ પાણી થઈ જવા પામ્યા છે અને સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ઉપર પ્રભાવિત થવા પામ્યું છે. અને બીજી તરફ મહાનગર અને બારડોલી નગરની જે પ્રી મોન્સૂન ની કામગીરી પણ પોલ ખુલ્લો પામી છે અને અનેક જગ્યા પર વાહનો પણ હાલ ખોટાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તો બીજી તરફ ખાસ કરીને વાત કરીએ ખેત વિષયક, તો ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદને લઈને ધરતી પુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ કેતન, અત્યારે ઘણા એવા વિસ્તારો છે તમારી આસપાસ, તમે જ્યાં ઉભા છો તે જગ્યાએ જ્યાં પાણી ભરાયું છે, એટલે પાલિકાની કામગીરી સામે અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. પ્રી મોન્સૂન ની જે કામગીરી કરવામાં આવી હોય તે ક્યાંક ન થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.
થી ચોક્કસ થી વાત કરું તો આ બારડોલી નગરપાલિકાએ સામાન્ય સભાની અંદર અનેક એજન્ડાઓ તૈયાર કર્યા હતા. એજન્ડાઓ માત્ર કાગળ પર રહ્યા છે, કામગીરી કોઈ પણ પ્રકારની કરવામાં આવી નથી. પ્રી મોન્સૂન ની કામગીરી માત્ર કાગળ પર હોય એવું ચોક્કસપણે દ્રશ્ય પણ કહી રહ્યા છે. લોકોનામાં પણ ભરો રોષ જોવા મળ્યો છે. હેરઘેર પાણી ભરાતા ઘર વખરી તેમજ દુકાનોની અંદર પણ પાણી ભરાતા દુકાનોના દુકાનદારોને પણ મોટાભાગે નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. કેતન, બીજી એ વાત છે કે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ હાલ ત્યાં કોઈ ફરક ક્યાં છે કે કેમ પાલિકાના અધિકારીઓ, કારણ કે પાણી એટલું ભરાઈ ગયું છે અને આસપાસના જે દ્રશ્યો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. ચોક્કસથી વાત કરું તો આજે બારડોલી નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો પણ કોઈ આ પ્રજાની વાહન આવ્યા નથી, તો બીજી તરફ વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ પણ હર જગ્યા પર દેખાયા નથી, જે અંતર્ગત લોકોનામાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ કેતન, અને આ સાથે આસપાસના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરો અને ખાસ આપની આસપાસ જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો, તેમની અત્યારે શું પરિસ્થિતિ છે તે જાણીએ. તો આ દ્રશ્યો છે બારડોલીના, આપે જે દ્રશ્યો જોયા છે બારડોલીના અમારા સંવાદદાતા ત્યાંથી રિપોર્ટ આપી રહ્યા છે. આ તમે દ્રશ્યો જુઓ કે જ્યાં વાહનો ડૂબી ગયા છે, બારડોલી બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદની ચોમાસાની હજુ શરૂઆત છે, ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય તે ક્યાંક ન કરવામાં આવી હોય તેવું દ્રશ્યો પરથી તો સ્પષ્ટ કહી શકાય. ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યો છે. દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે વહેલી સવારથી સુરત જિલ્લાના બારડા પલસાણા કામરેજ ઓલપાડ વિસ્તારની સવારથી ધોધમાર વરસી રહ્યો છે વરસાદ. વરસાદને પગલે આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ ખોલવા પામી છે. બારડોલી નગરના ભરવા વસાહત પાસે હાલ જે વરસાદી પાણી ભરાય છે તેને ધ્યાનમાં લઈને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો સામનો આવી રહ્યો છે. તો બીજી તરફ આશાપુરી માતાના મંદિર નજીક પણ કાર પણ ડૂબી જાય છે, એટલા વરસાદી પાણી ભરાતા લોકો પણ જનજીવન પણ પ્રભાવિત થવા ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો પણ બનવા પામ્યા છે. આ દર્શનને જોઉં છું કે ભરવા વસ્તા હાથ પાસે હાલ ઘૂંટણ થવા પાણી ભરાતા આ જનજીવન અસ્ત વ્યસ્ત થવા પામ્યું છે. તો નગર કોલ પણ ખુલવા પામી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. બિલકુલ કેતન, પરંતુ હવે સવાલ એ જ છે કે કેમ કોઈ પાલિકાના અધિકારી સ્થળ પર નથી પહોંચ્યા, કેમ પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન નથી કર્યો. પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં આવી તેવું તેઓએ તો કહી દીધું, પરંતુ દેખાતી નથી ક્યાંય કામગીરી. જી કેતન, અને કેતન સાથે આપની આસપાસના સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો? ચોક્કસથી વાત કરું તો એના સ્થાનિકો જે જોવા છે દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે અહીંયા સ્થાનિક લોકો પણ છે એ આ પાણી બારડોલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. કેવું પાણી ભરાયું છે, શું કે છે? અને તમારા ઘરો ની અંદર પાણી ભરાય છે, શું કેશો? સ્થાનિકો પણ જણાવી રહ્યા છે ખાસ કરીને કે વરસાદી પાણીઓ ઘર અને દુકાનો ની અંદર ભરાઈ જતા પાવર નુકસાની નો સામનો કરવાનો વારો પણ આવી રહ્યો છે. બિલકુલ, અને આ સાથે દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે, કારણ કે પાલિકા દ્વારા કહેવામાં તો આવતું હોય છે કે અમે કામગીરી કરી છે, પરંતુ તે ક્યાંય જોવા નથી મળતી. આપના આસપાસ જે સ્થાનિકો છે તેઓએ પણ જણાવ્યું, અને જો ઢોર ઢાખર પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, વાહનો ડૂબી રહ્યા છે. કેતન, ચોક્કસથી વાત કરું તો બારડોલી નગર ની અંદર સ્ટેશન માર્ગ ઉપર પણ વરસાદી પાણીઓ ભરાતા બાઈકો અને વાહનો પણ ખોટતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. બિલકુલ, આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે, કારણ કે રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેતન, ખાસ કરી સ્થાનિકો સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ અને સ્થાનિકોની કેવી પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીએ, શું કહેવું છે તેઓએ પાલિકાના અધિકારીઓને. ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે
તો આ દ્રશ્યો જ તમે જુઓ કે કેવી પરિસ્થિતિ છે અત્યારે બારડોલીની. બારડોલી બેટમાં ફેરવાયું છે. સ્થાનિકો અત્યારે કેરસમા પાણીમાં જઈ રહ્યા છે. ઢોર ઢાખર ડૂબી રહ્યા છે. વાહનો ડૂબી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એ પાલિકાના અધિકારીઓ કે જે કહેતા હોય છે કે અમે કામગીરી આ વખતે કરી છે, ક્યાંય પણ પાણી નથી ભરાવાનું, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પણ જ્યારે વરસાદ આવે છે ત્યારે પોલ છતી થઈ જતી હોય છે અને સમગ્ર જે ઘટના છે તે સામે આવી જતી હોય છે. કારણ કે પાણી ભરાતા હોય છે. પાણી નહીં ભરાય તેવા નિવેદન તો આપવામાં આવે છે, તેવું કહેવામાં તો આવતું હોય છે, પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે તેવું કંઈ જ જોવા નથી મળતું. બારડોલીના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. અમારા સંવાદદાતા સતત આપણને અપડેટ આપી રહ્યા છે. જી કેતન, લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરો કે તેઓની શું પરિસ્થિતિ છે. નુકસાન તો કઈ નથી, પણ આ નગરપાલિકા ની બે દરકી છે. આ વર્ષો થી ચાલતું છે. આ બીજી ટર્મ આવી જવાની, આ બીજી ટર્મ ત્રીજી ટર્મ આવવાની તૈયારી છે, પણ આ નગરપાલિકા વાળા કઈ કરતા નથી. બારડોલીના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. સુરતના બારડોલીમાં હવામાન વિભાગના દક્ષિણ ગુજરાતમાં આગાહી બાદ વરસાદે ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. બારડોલીમાં ધોધમાર વરસાદના પગલે ડીએમ નગરમાં પાણી ભરાયા હતા. બારડોલીના વોર્ડ નંબર 3માં વૃક્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા, વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી વોર્ડ નંબર, બારડોલી નગરપાલિકા વોર્ડ નંબર 3માં આવેલ ડીએમ નગરની અંદર વર્ષોથી આ ચોમાસાની અંદર પાણી ભરાવાની સમસ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ડીએમ નગર પાસે આવેલી ખાડી, ખાડી પૂર જેવી સ્થિતિ છે. હાલ એક કલાકના વરસાદની અંદર હાલ જે ડીએમ નગરની અંદર પાણીમાં ગરકાવ થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે જે હાલ અહીંના સ્થાનિકોને પણ એક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની હાલ પોલ પણ ખુલવા પામી છે. અને જે આ વોર્ડ નંબર 3ની અંદર જે ડીએમ નગર પાસે ખાડી છે, એ ખાડી ગત ચોમાસા પહેલા એક વર્ષ 6 મહિના માટે બંધ કરી અને એનું કામગીરી પણ કરવામાં આવી હતી, પણ નક્કર કામગીરી નહીં કરાતા અહીંના સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સોસાયટીના દરવાજા પણ કેટલું પાણી છે અને સામેથી આવી રહેલા જે વ્યક્તિ છે એ પણ ઘૂંટણ સમા પાણીની અંદરથી હાલ જવાની નોબત પડી છે. અને આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ડીએમ નગરની અંદર થોડો જ વરસાદ વરસતાની સાથે ડીએમ નગર પાણીમાં ગરકાવ થતું જોવા મળે છે. સમસ્યાનો આ હાલ કોઈ નિકાલ નહીં થતા લોકોનામાં પણ એક ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠવા માંડ્યા છે. કેતન બનેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામ.